नमस्कार दोस्तों, तमे जोड़ा छो नवसारी लाइव संचालित झटपट न्यूज। नवसारीना कलेक्टर द्वारा गणेशजीनी प्रतिमानी स्थापना अंगे तथा जन्माष्टमीना उजवणी अंगे खास जाहेरनामुं बहार पाडवामां आव्युं छे, जेमां गणेशजीनी स्थापना पर प्रतिबंध मूकवामां आव्यो छे। एटले के जाहेरमां गणेशजीनी स्थापना करी शकाशे नहीं। गणेशजीनी मूर्तिनी बैठको अने ते अंगेनुं जे जाहेरनामुं बहार पाडवामां आव्युं छे तेना तबक्कावार विगतो जोईए तो नवसारीना अधिक कलेक्टर कमलेश राठौड़ द्वारा बहार पाडवामां आवेला जाहेरनामामां जणाववामां आव्युं छे के गणेशजीनी पीओपी एटले के प्लास्टर ऑफ पेरिसनी कोईपण साइजनी मूर्ति बनाववा, वेचवा, स्थापना करवा पर प्रतिबंध मुकवामां आव्यो छे। गणेशपतिनी मूर्तिनी बैठक 2 फूटनी हदथी वधारे होई शके नहीं तेवा उल्लेख साथे तेमणे जणाव्युं छे के आ मूर्ति माटीनी होवी जोईए अने ते 2 फूटथी वधु ऊंचाईनी न होवी जोईए। साथे साथे वेचवा, स्थापना अने जाहेर मार्ग पर प्रतिबंध अने लावा पाटे पण विसर्जन करवा पर पण प्रतिबंध मुकવામાં આવ્યો છે। એટલે કે ગણેશજીની માટીની મૂર્તિ માત્ર તમારે 2 ફૂટ ઊંચી જ હોવી જોઈએ, તેનાથી ઊંચી મૂર્તિ કોઈ મૂકી જ શકાશે નહીં। સાથે સાથે તેમણે જે સૂચનામાં જણાવ્યું છે તેમાં કે જાહેર સ્થળો એટલે કે સોસાયટી, એપાર્ટમેન્ટ, ચાલીના કોમન પ્લોટ વગેરે સ્થળોએ સામૂહિક રીતે શ્રીજી ગણપતિની મૂર્તિનું મંડપ, પંડાલ બનાવીને કે અન્ય કોઈ રીતે સામૂહિક સ્થાપના કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલે જેને પણ ગણપતિની મૂર્તિ સ્થાપવી હશે અથવા જે મંડળે સ્થાપવી હશે તેમને વ્યક્તિગત પોતાના ઘરની અંદર સ્થાપના કરી શકાશે, પરંતુ આરતી કે પૂજા સમયે આસપાસના લોકોને ટોળા રૂપે એકઠા કરી શકાશે નહીં। એટલે કે ગણપતિના જાહેર જે મંડપો બંધાતા હતા તેના પર નવસારીના કલેક્ટરે પ્રતિબંધ મૂકી દીધો છે। સાથે સાથે જે એમને જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે તે રીતે કે શ્રીજીની મૂર્તિની સ્થાપના તથા વિસર્જન માટે વ્યક્તિગત કે સામૂહિક રીતે શોભાયાત્રા, સરઘસ કાઢવા અને તેને નદી, તળાવ કે અન્ય કોઈ કુદરતી જળસ્થળમાં વિસર્જન કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલે કે દરેક વ્યક્તિએ પોતાના ઘર ને આંગણે જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે। આ બહુ સ્પષ્ટતા સાથે તેમણે જણાવી દીધું છે કે ગણપતિની મૂર્તિ જાહેરમાં સ્થાપી શકાશે નહીં। જે પણ વ્યક્તિએ મૂર્તિની સ્થાપના કરવી હોય તેને 2 ફૂટની નાની કરતાં નાની સાઇઝની મૂર્તિ લેવાની અને તેની સ્થાપના ઘરમાં જ કરવાની રહેશે અને તેનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે। એ જ રીતે તેમને જે પણ મૂર્તિઓની સ્થાપના અથવા મૂર્તિકારના વેચાણનો કાર્ય છે તેમના પર પણ પ્રતિબંધ મૂકવા સાથે જણાવ્યું છે કે જે પણ મૂર્તિકારો નાની માટીની મૂર્તિ બનાવે તેની જગ્યાની આજુબાજુ સાફ સફાઈ રાખવી પડશે, ગંદકી કરવાની રહેશે નહીં અને ટ્રાફિકને અડચણ થાય તેવી રીતે કોઈ ગ્રાહક પણ ન આવવો જોઈએ અને એ રીતે મૂર્તિઓ પણ મુકાવેલી ન હોવી જોઈએ। સાથે સાથે તેમણે જે સૂચનામાં જણાવ્યું છે કે કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નોવાળી મૂર્તિ બનાવવાની કે વેચવાની કે ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ મૂર્તિઓની સાથે સાથે એટલે કે ગણેશ ઉત્સવની સાથે સાથે તેમણે જન્માષ્ટમીનું પણ જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ, દહીં હાંડી કાર્યક્રમ જેવા જાહેર કાર્યક્રમો યોજી શકાશે નહીં। ભગવાન કૃષ્ણનો જન્મોત્સવના અનુસંધાને જાહેરમાં મંડપ કે પંડાલ પણ બાંધી શકાશે નહીં। કોઈ રસ્તા, શેરી, મહોલ્લા જેવા બહારના સ્થળો પર પણ મૂર્તિની સ્થાપના કરી શકાશે નહીં। એટલે કે તમારે શ્રીજી વિઘ્નહર્તાના ઉત્સવને પણ વિઘ્ન આવ્યું છે કોરોનાનું, તો સાથે સાથે શ્રીજી એટલે કે કૃષ્ણ લીલાની કૃષ્ણ જન્મોત્સવના ઉત્સવને પણ હાલ તો જાણે કે એક પ્રશ્નાચિહ્ન ઉપસ્થિત થયો છે। જે પણ કૃષ્ણ જન્મોત્સવ યોજવો હોય તેમને પોતાના ઘરમાં જ યોજવાનો રહેશે। ઘરમાં જ પણ જ્યારે પૂજા વિધિ આરતી થતી હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જોઈએ, અડોસ પડોસના લોકો વધુ ભેગા ન થાય તેવું આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ગણેશ ઉત્સવની ઉજવણી અંગે પ્રશ્નાર્થો ઊભા થતા હતા, જેના પર આજે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકી દીધો છે। તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે કે ગણેશ ઉત્સવની ઉજવણી જાહેરમાં કરી શકાશે નહીં।